હાલો નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે જિજ્ઞાસા આપણને જાગૃત કરે છે. જિજ્ઞાસા આપણને જિંદગીનો અર્થ તથા હેતુ સમજાવે છે, સાચા ખોટાનો વિવેક જાગૃત કરે છે. ટૂંકમાં તે આપણને બધી જ રીતે જાગૃત કરે છે. નાનું બાળ ખૂબ જિજ્ઞાસુ હોય છે. જિજ્ઞાસાના કારણે તે પ્રશ્નો પૂછીને નવું નવું જ્ઞાન મેળવતું રહે છે. પછી તે આપણા જેવો વ્યવહાર કરતા શીખી જાય છે. આ રીતે તેના જ્ઞાનનો વિકાસ થતો રહે છે. બાળકના જિજ્ઞાસાને તેના પ્રશ્નોના જવાબો આપીને સંતુષ્ટ કરવી જોઈએ. પૂરતી જાણકારી ન મળવાના કારણે તેના વ્યક્તિત્વનો સારી રીતે વિકાસ થઈ શકતો નથી. બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ જિજ્ઞાસાના માધ્યમથી તે પરિસ્થિતિનું નિરીક્ષણ કરે છે. જિજ્ઞાસા દ્વારા તે પોતાના આસપાસના વાતાવરણમાં રહેલી વસ્તુઓ, ઘટનાઓ, અનુભવો, સંબંધો વગેરે વિશે માહિતી મેળવતું રહે છે. પિયા જે એ માણસને એક ક્રિયાશીલ જીવ માન્યો છે, તે આસપાસના વાતાવરણમાંથી પોતાની અંતરક્રિયાઓ દ્વારા જ્ઞાનને ત્રણ રૂપમાં પ્રાપ્ત કરે છે. પહેલું બાહ્ય પદાર્થ વિશે, બીજું પોતાના તથા પદાર્થ વિશે, અને ત્રીજું પોતાના વિશે. જિજ્ઞાસા દ્વારા બાળક નવી માહિતી તથા અનુભવોનો સંગ્રહ કરે છે. નાના બાળકો પોતાની જિજ્ઞાસાને અભિવ્યક્તિ ચહેરાની માંસપેશીઓના તણાવથી મો ખોલીને અને કપાળ પર પડતી કળછલીઓ દ્વારા કરે છે. બાળક જ્યારે કોઈ નવી વસ્તુ જુએ છે ત્યારે તેને એના વિશે જાણવાની જિજ્ઞાસા થાય છે. બાળક એક વર્ષનું થતાં સુધીમાં કોઈ પણ વસ્તુને જોઈને તેને પકડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તે વસ્તુ નજીક પહોંચી જાય છે ત્યારે તેને હલાવે છે તથા મોઢામાં નાખે છે. નાનું બાળક દરેક વસ્તુ વિશે જાણવા ઈચ્છે છે અને બીજા લોકોના કપડાં પણ ખેંચે છે. તેને પોતાના તથા બીજાના શરીર વિશે ખૂબ જિજ્ઞાસા રહે છે. બધાના શરીરમાં જુદા જુદા સાથી હોય છે તે જાણવાની તેને જિજ્ઞાસા હોય છે. જ્યારે બાળક વાક્ય બોલતા શીખે છે ત્યાર પછી તે પ્રશ્નો પૂછવા લાગે છે. તેના પ્રશ્નોનો કોઈ અંત આવતો નથી, જેમ કે આ શું છે, ક્યાંથી આવ્યું, કોના માટે છે, કેવી રીતે આવ્યું છે, તે મારે ઘેર કેમ આવ્યો છે, ક્યારે જશે, ક્યારથી આવ્યો છે વગેરે પ્રશ્નોનો માળો ચાલુ જ રહે છે. એ વખતે મોટા લોકોએ કંટાળવાના બદલે ધીરજથી કામ લેવું જોઈએ અને બાળકને જે પ્રશ્ન પૂછે તેના યોગ્ય જવાબ આપવા જોઈએ. સવાલોના માધ્યમથી તે પોતાની જિજ્ઞાસાને શાંત કરે છે તથા પોતાનું જ્ઞાન વધારે છે. કેટલાક લોકો બાળક જ્યારે સવાલ પૂછે તે ત્યારે ગુસ્સે થાય છે, પરંતુ ખરેખર એવું ના કરવું જોઈએ. બાળક 2 વર્ષનું થાય પછી પ્રશ્નો પૂછવા માંડે છે અને 6ઠ્ઠા વર્ષે તેની એ ટેવ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. બાળકને તેના પ્રશ્નનો યોગ્ય જવાબ મળતા તેની જિજ્ઞાસા સંતોષાય છે, પરંતુ જો તેને સંતોષકારક જવાબ ન મળે અથવા કોઈ તેને બિલકુલ જવાબ ન આપે ત્યારે તેની જિજ્ઞાસા વૃત્તિ કુઠિત થઈ જાય છે. એના પરિણામે એની ઉંમરના બીજા બાળકોની તુલનામાં તેનું જ્ઞાન સીમિત જ રહે છે. નાના બાળકોમાં જિજ્ઞાસા જેટલી પ્રબળ હોય છે એટલી મોટા બાળકોમાં હોતી નથી. એનું કારણ એ હોઈ શકે કે તે રોજબરોજની વસ્તુ વિશે પરિચિત થઈ ચૂક્યો હોય છે. એમ છતાં પણ તેને બાળપણમાં જે વસ્તુઓની માહિતી ન મળી હોય એ જાણવાની જિજ્ઞાસા રહે છે. જ્યારે તે પોતાના આસપાસના વિશાળ વાતાવરણમાં જાય છે ત્યારે તેને નવી નવી વસ્તુઓ વિશે જાણવાની ઈચ્છા થાય છે. અજાણી વસ્તુઓની તે બારીકાઈથી તપાસ કરે છે અને તેના ભાગોને જુદા કરી નાખીને તે કઈ રીતે કામ કરે છે તે જાણવાનો પ્રયત્ન કરે છે. તે પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે અનેક સવાલો પૂછે છે. હવે તે પોતાના માતા પિતાના બદલે શિક્ષકો, મિત્રો વગેરેને પૂછે છે અને માહિતી મેળવ્યા કરે છે. પુસ્તકોમાંથી તે જાણકારી મેળવે છે. યૌવનાવસ્થાની શરૂઆતમાં ફરીથી બાળકની જિજ્ઞાસાઓ ખૂબ વધી જાય છે. તે વખતે તેની જિજ્ઞાસા પોતાની અંદર વિકસિત થતા અંગો
તથા વ્યવહાર વિશે હોય છે. તેને એ અંગોના વિકાસ માટે નવું નવું જાણવાનું કુતૂહલ રહે છે. કિશોરાવસ્થામાં તેની જિજ્ઞાસા બાહ્ય પ્રતિબંધોના કારણે દબાઈ જાય છે. બીજું કે ત્યાં સુધી તેણે મોટાભાગની વસ્તુઓની માહિતી મેળવી લીધી હોય છે, એમ છતાં કેટલીક વસ્તુઓ વિશે તેને જાણવાની ઈચ્છા થતી રહે છે. શાળાના નવા નવા વિષયોના અધ્યયનથી તેમનામાં નવું જાણવાની જિજ્ઞાસા રહે છે. પોતાના સંપર્કમાં આવતા લોકો વિશે પણ જાણવાની ઈચ્છા રહે છે. આ રીતે તે ધીમે ધીમે પોતાના જ્ઞાનનો ભંડાર વધારે છે અને સાથે સાથે તેના દ્રષ્ટિકોણનો પણ વિકાસ થાય છે. બાળક જે જિજ્ઞાસા જાગે તેના યોગ્ય ઉત્તર આપવો જોઈએ. એનાથી તેના જ્ઞાન તથા વ્યક્તિત્વના યોગ્ય રીતે વિકાસ થઈ શકે છે. મોટાભાગના લોકો પણ નવું નવું જાણવાની ઈચ્છા રહે છે. જિજ્ઞાસાના કારણે તેમનામાં જાગૃતતા પેદા થાય છે. જાગૃતતાથી આપણે આપણી શક્તિઓનો વિકાસ કરી શકીએ છીએ. ક્યાં અવરોધના કારણે આપણે આજ સુધી પોતાની ઈચ્છાઓને સાકાર કરી શક્યા નથી તે જાણી શકીએ છીએ. જિજ્ઞાસાઓ દ્વારા આપણામાં રહેલી શક્તિઓને પણ સારી રીતે જાણી શકીએ છીએ અને તેમનો વિકાસ કરીને જીવનને સાર્થક બનાવી શકીએ છીએ. જો માણસ જાગૃત હોય તો પોતાની સફળતાના માર્ગમાં આવતા અવરોધોનું નિરાકરણ કરી શકે છે. આમ મનુષ્યના સર્વાંગી વિકાસ માટે જિજ્ઞાસા હોવી અત્યંત જરૂરી છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ.